હલો મિત્રો રક્ષાબંધનની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો રક્ષાબંધનના દિવસે પણ આપણે ભાઈ બહેનની જ વાત વાગોડી અને આપણા જીવનમાં ક્યાંય નેગેટિવિટી હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર ને ર એટલે રક્ષા કરવી માત્ર ભાઈ જ રક્ષા કરે એવું નથી ભાઈ બહેન બંને એકાબીજાની રક્ષા કરી શકે એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ ક્ષ એટલે ક્ષમા કરવી બંને એકાબીજાને ક્ષમા કરે બંને પોતપોતાના સંસારમાં જીવતા હોય ત્યારે કદાચ ક્યારેક કંઈ કોઈથી ક્ષતિ રહી જાય થઈ જાય તો એને એને ક્ષમા આપવી જોઈએ રક્ષા પછી બંધન બ એટલે બંધનમાંથી મુક્ત કરવા ઘણી વખતે આપણે આપણા ભાંડેડાઓને એવા બંધનમાં રાખીએ આટલો વ્યવહાર તો તમારે કરવો જ પડે એને આવું આટલું તો તમારે મને દેવું જ પડે એને આવું તો કરવું જ પડે આવા કોઈ પણ બંધન રાખવા જોઈએ નહીં આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ મિત્રો દરેકને પોતાની જિંદગી છે દરેકને પોતાની સ્વતંત્રતા છે પછી રક્ષા બંધન પછી ધ એટલે એકાબીજાનું ધ્યાન રાખવું જે એને પોતાનું ધ્યાન રાખવામાં રાખવામાં બધાને દુઃખી કરી દીધા આપણે એ નથી કરવાનું અને ધ એટલે એકાબીજાને ભૂલવાના નથી મિત્રો આપણે જો આમ શાંતિથી વિચારીએ ને તો ખબર પડે કે આપણે જ્યારે પિયર હતા ત્યારે ભાઈ બહેનનો કેટલો પ્રેમ એમ લાગે કે મા બાપ વગર ન જીવી શકાય ભાંડેડા વગર ન જીવી શકાય સાસરે આવ્યા ધીમે ધીમે કરતાં આપણા વર્તુળ મોટા થતા ગયા અને કેન્દ્ર બિંદુ છે ને એ આપણું બદલાતું જાય વર્તુળ મોટું થાય એટલે કેન્દ્ર બિંદુ બદલાતું જાય અને એ મોટા વર્તુળમાં ને વર્તુળમાં આપણે આપણા કેન્દ્ર બિંદુને જો ભૂલી જઈશું તો આપણે દુઃખી થઈ જઈશું હંસાબેનની જેમ જ એટલે આજે રક્ષાબંધનના દિવસે આપણે વિચારવાનું છે કે ચોક્કસ આપણે બધા સંસારી છીએ સ્વાર્થ જોવાનો છે પણ આપણો સ્વાર્થ જોવામાં બીજાને નુકસાન ન થાય બીજાને હેરાન કરવાના નથી અને બીજાને પરેશાન કરવાના નથી એ તો વિચારવું જ પડે ને મિત્રો તો મિત્રો આમ તો બેને માનું સ્વરૂપ છે ને તો હંસાબેન દીકરી સાસરે જતી રહી છે દીકરો પણ નોકરી અર્થે શહેરમાં જતો રહી છે અને બંને પતિ પત્ની એકલા એટલે બાની સતત યાદ આવે પોતાના ભૂતકાળમાંથી બહાર ના આવી શકાય અને હંસાબેન ધીમે ધીમે પોતાના ખાણીપીણી અને દવા પ્રત્યે બેદરકાર બનતા જાય રસિકભાઈએ તો ધંધો સંભાળવો જ પડે મિત્રો આવડો મોટો ધંધો એટલે હવે ધીમે ધીમે કરતાં તબિયત વધારે લથડે છે અને દવાખાને લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર કહે છે કે ભાઈ આ બેનની તબિયત થોડીક વધારે લથડી ગઈ છે અને ખૂબ વિચાર કરે છે એ ઊંઘની ગોળી આપવા છતાં એને ઊંઘ આવતી નથી એટલે હવે આ બેનને એકલા ન રાખો તો વધારે સારું કારણ કે નેગેટિવ વિચારો એટલા બધા એના મગજની અંદર ચાલે છે કે કદાચ ક્યારેક ન કરવાનું કરી બેસે તો આપણે જિંદગીભર અફસોસ થાય હવે જ્યારે આ ખબર દીકરીને પડે છે રસિકભાઈ ફોનથી વાત કરે છે ત્યારે દીકરી છે એ કહે છે કે પપ્પા હું મમ્મીને મારી ઘરે થોડાક દિવસ તૈડી જાઉં આ આખું આ ઘરમાં ઘરમાં રહેશે તો એને બહાર યાદ આવશે એ એ પોતાના ભૂતકાળમાંથી પણ બહાર નહીં આવી શકે પણ મારા ઘરે આવશે તો નવું વાતાવરણ નવા લોકો એટલે કદાચ મમ્મીની તબિયતમાં થોડો ફરક પડશે અને એટલે ક મને પણ રસિકભાઈ કહે છે કે કંઈ વાંધો નહીં તો તું લઈ જા હું થોડા દિવસ મારું જોઈ લઈશ અને દીકરી છે એ માને પોતાના ઘરે લઈ જાય છે મિત્રો આપણે કહીએ ને કે સંધ્યા સમયનો દીપક કોણ તો કે ચંદ્ર થોડું થોડું અંધારું થયું હોય ત્યારે ચંદ્રનું અંજવાળું આપણને દેખાય પછી સવારે વહેલી સવારમાં પ્રભાતનો દીપક કોણ તો કે સૂર્ય સૂર્ય ઉદય નથી થયો પણ છતાંય એનો એનો પ્રકાશ આપણને ઉપયોગી બને છે એનો પ્રકાશ આપણે અનુભવી શકીએ છીએ એવી રીતે આપણા ભવસાગરમાં કે આ ત્રિલોકનો દીપક કોણ તો કે ધર્મ કોઈ પણ સમયે આપણે ધર્મને વળગી રહેશું તો છે ને આપણું જીવન બચી જશે અને એવી રીતે કોઈ પણ પરિવાર કોઈ પણ કુટુંબ કે કોઈ પણ સમાજનો દીપક કોણ તો કે સુસંસ્કારી અને સમજુ સંતાન એવું એવા સંતાનો અંસાબેનને નસીબે ભગવાને આપેલા હતા એટલે દીકરી છે લઈ જાય છે ત્યાં વેવાય વેવાણ બધાની સાથે વાતો ચીતોમાં આનંદમાં એમ ધીમે ધીમે કરતાં અંસાબેનની તબિયતમાં સુધારો તો આવે છે પણ પોતાના દોષ જોવાની અને પોતાના દોષ અને બીજાના ગુણની સરખામણી કરવાની જે અંસાબેનને ટેવ પડી ગઈ એ ટેવ છે એને લીધે સુધારો જીવનમાં આવે છે પણ તબિયતમાં બગાડો આવે છે આ બહુ મોટી મુશ્કેલી થાય છે મિત્રો હંસાબેનના વેવાય વેવાણના સગાવાલા ભાઈ ભાંડેડા આવે ખબર કાઢવા હંસાબેનને મળવા આવે અને એ બધાયના ભાવ પ્રેમ જોઈ અને હંસાબેનનું હૃદય દ્રવિત થઈ જાય અને આવડા મોટા પરિવારમાં પોતાની દીકરી કેટલી હળી મળીને રે છે બધા લોકો એક મોઢે વખાણ કરે કે હંસાબેન તમારી દીકરી તો ખરેખર એટલી સંસ્કારી સમજુ કામમાં બધામાં તૈયાર અને છતાંય બધા ઉપર કેટલો પ્રેમ અને કેટલી લાગણી રાખે આ સાંભળીને હંસાબેનને આનંદ તો થાય પણ એનું હૃદય રડે કે કદાચ આ જ સદગુણો મેં આત્મસાત કર્યા હોત તો પણ આ તો બધી દાદીની ભેટ છે બાકી જો મારી દીકરી મારા જેવી થઈ હોય તો આવા મોટા પરિવારમાં આ રીતે સરસ રીતે તો ન જ રહેતી હોય જેમ હું દુઃખી થઈ એમ કદાચ દુઃખી થતી હોય આવા બધા વિચારો કરે છે એક દિવસ સાંજે બધા ફ્રી હોય છે ત્યારે વેવાણના ભાઈની ઘરે માંડવીના ઓરા ખાવા જાય છે રાત્રે અને ત્યાં બેસીને ઓરા ખાતા હોય છે ભાઈ ભાભી અને વેવાણના પ્રેમ ભાવ એકાબીજાના આદર એકાબીજાની કદર કરવાની એના જે સંસ્કાર જોઈ અને અંસાબેન એકદમ આમ કેને કે આમ પ્રેમ વિહવડ થઈ જાય છે એને એવું લાગે છે કે કાસ હું મારા ભાઈની ઘરે જઈ શકતી હોય તો હું આનાથી વિશેષ પ્રેમ કરું હું ભાભીને આનાથી પણ વિશેષ પ્રેમથી ભાભીને મળું એની સાથે વાતોચીતો કરું પણ શું થાય મારા માટે તો એ દરવાજા કાયમ માટે બંધ થઈ ગયા છે આવું વિચારતા વિચારતા હંસાબેનની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવે છે પણ મિત્રો આપણે કરેલા કર્મો છે ને એ આપણો પીછો છોડતા નથી એટલે ક્યારેય પણ કોઈની સાથે સંબંધ બગાડતા પહેલાં કડવી વાણી બોલતા પહેલાં વિચારી લેવું એ આજના દિવસે આપણે એક સંકલ્પ કરવા જેવું છે કે આજે ભાઈ બહેનનો નિસ્વાર્થ પ્રેમનો દિવસ છે સો ટકા આપણે માનીએ છીએ અને છે જ પણ સમય બદલાયો છે મિત્રો સમય કેવો આવી ગયો છે દોઢ મહિનાના દીકરાને પાણીમાં ડૂબાડી અને એની જનતા બીજા સાથે લગ્ન કરી લેતી હોય હવે આનાથી વિશેષ તો બીજું આપણે શું વિચારી શકીએ આવા સમયે કદાચ ક્યાંય ભાઈ બહેનના પ્રેમમાં થોડો ઘણો સ્વાર્થ આવ્યો હોય પણ આપણે એને આપણા વિવેક બુદ્ધિથી વ્યવસ્થિત રીતે એ સંબંધને જો જાળવીશું તો આ સંબંધને મીઠા ફળ આપણે ચાખવા મળશે અને આજે એ મીઠા ફળ ખાવાનો દિવસ છે મિત્રો તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અને બહેનના પ્રેમને જીવંત રાખીએ એ પ્રેમને નિસ્વાર્થ પ્રેમ તરીકે જ રહેવા દઈએ અને ભાઈની આપણે રક્ષા કરીએ ભાઈ આપણી રક્ષા કરે અને આ જગતમાં આપણે બધા પરમેનન્ટ નથી આપણે બધાને જતું રહેવાનું છે માયા અહીંયા પડી રહેવાની છે તો માયા માટે મિલકત માટે ભાગ માટે અને કોઈ પણ નિજી સ્વાર્થ માટે આવા નિસ્વાર્થ સંબંધો આવા નિસ્વાર્થ પ્રેમ ભાવ છે એને ક્યારેય કલુષિત ના કરીએ અને અભળાવી ના દઈએ આ તમામ બહેનો છે એને મારી નમ્ર વિનંતી છે ફરી પાછા આવતીકાલે મળીશું